એક જિલ્લો બે ડેરી બંનેના ભાવ અલગ, આમાં પશુપાલકોનો શું ગુનો? આ પ્રશ્ન હાલ મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા અને ખાનપુર તાલુકાના પશુપાલકો પૂછી રહ્યા છે. કારણ એવું છે કે જિલ્લામાં પંચામૃત ડેરી ખેડૂતોને કિલો ફેટે 775 રૂપિયા ભાવ આપે છે, જ્યારે અમૂલ ડેરી કિલો ફેટે 845 રૂપિયા ભાવ આપે છે. એટલે કે બંને ડેરી વચ્ચે કિલો ફેટે 75 રૂપિયાનો તફાવત છે અને આ માર ખેડૂતોને પડી રહ્યો છે. કારણ કે ખેડૂતોએ જે ડેરીને ઊભી કરી, આજે તે જ પંચામૃત ડેરી અમૂલ ડેરી કરતા ખેડૂતોને ઓછા ભાવ આપી રહી છે. હું મહીસાગર જિલ્લાની વેલણવાડા ઉમિયાનગરની મહિલા પશુપાલક છું. હું દિવસનું 200 લિટર દૂધ ભરું છું. અત્યારે ભાવની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જ અત્યારે બે ભાવ થઈ રહ્યા છે. જો કે હું લુણાવાડા તાલુકાની પંચામૃત ડેરીમાં દૂધ ભરું છું, તો પંચામૃત ડેરીમાં અને આણંદની અમૂલ ડેરીનું અત્યારે આસમાન જમીનનો ફરક, ભાવનો ફરક છે, જેથી કે એક જિલ્લામાં બે ભાવ થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે સાથે મોટા પાયે પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ કારણે અહીં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. પરંતુ કિલો ફેટે આવી રીતે 70-75 રૂપિયાનો ફેર જણાતા પશુપાલકો પોતાની સાથે ન્યાય થાય તેવો ઈચ્છી રહ્યા છે, યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. એ ના હોવું જોઈએ, કેમ કે અમૂલ નું દૂધ નું વેચાણ અને પંચામૃત ના દૂધ ની વેચાણ ની થેલીઓનો ભાવ જો સરખો હોય તો અમે ખેડૂતો છીએ, અમે પશુપાલક છીએ, અમે પણ સરખા જ છીએ. મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકો, બાલાસિનોર તાલુકામાં અમૂલ દૂધ લે છે, તો અમે પણ એ જ જિલ્લાના વતની છીએ, તો અમારું પણ દૂધ જો અમૂલમાં જાય તો અમને પણ 5 રૂપિયા લીટરે વધારે ભાવ મળી શકે છે. જો લીટરે આજે દિવસનું 150 લિટર દૂધ ભરાવું છું તો 150 લિટર દીઠ અમે 5 રૂપિયા લેખીએ ગણીએ તો 750 રૂપિયાનો અમારો દિવસનો વધારો મળી જાય અમને. અહીં ખેડૂતો ડેરી ઉદ્યોગ તરફ વળ્યા છે, તબેલા બનાવી પશુપાલન કરી રહ્યા છે, રોજનું હજારો લીટર દૂધ ભરાવી રહ્યા છે. તેવામાં દૂધના ભાવમાં આટલો તફાવત એક પ્રકારનો અન્યાય જ છે. તેવામાં પશુપાલકો હવે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે, સાથે જ યોગ્ય ભાવ નહીં મળે તો અન્ય ડેરીમાં જતા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. દૂધ જિલ્લાના ખેડૂતો સૌથી વધારે ઉત્પાદન કરે છે. હાડકાનું ખાતર કરી, લોહીનું પાણી કરી અને પશુ જેવા બની અને પશુ પાસેથી દૂધ મેળવે છે. જ્યારે આ દૂધનું વેચાણ થાય છે ત્યારે તેનો ભાવ અન્ય જિલ્લા કરતો ઓછો મળે છે. જિલ્લાના બે તાલુકા બાલાસિનોર અને ખાનપુર, બાલાસિનોર અને વીરપુર કરતાથી પણ જિલ્લાના ખેડૂતોને ભાવ ઓછો મળે. ખેડૂતને અત્યારે હવે કાળી મજૂરી કરી 45 ડિગ્રી ઉષ્ણતામાન ડિગ્રીમાં મજૂરી કરી અને એને પોસાતું નથી અને ના પોસાય એટલે કેટલાય તબેલા અત્યારે ખેડૂતોએ મૂકી દીધા છે. તો આ બાબતે હું એમ કહું છું કે જો કદાચ આ અંગે જો કદાચ દરેક ગુજરાતના દરેક જિલ્લાઓના દરેક દૂધ સંઘોના એક ભાવ નહીં થાય તો મહીસાગર જિલ્લો આ બાબતે અને પ્રબળ પશુપાલકો પ્રબળ એનું આંદોલન કરશે અને ગાંધી ચિંજા માર્ગે એનું એ કરશે કે જો આંદોલન કરવું પડશે. દૂધના ભાવમાં આટલો તફાવત અને તે પણ એક જ જિલ્લામાં, સ્વાભાવિક રીતે ખેડૂતો અને પશુપાલકોમાં રોષ વ્યાપવાનો જ હતો. ત્યારે આશા રાખીએ કે એક જિલ્લામાં બે ભાવની નીતિ દૂર થાય અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે. વિશાલ પારેખ, VTV ન્યૂઝ, મહીસાગર.